જો આગળ વાત કરીએ તો વિશ્વભરમાં લાખો લોકોના ભોગ લેનાર કોરોના મહામારીએ ભારતમાં ફરી એકવાર પ્રવેશ કરી લીધો છે અને નવા આંકડાઓ પણ સામે આવી રહ્યા છે જેનાથી લોકો ચિંતામાં મુકાઈ ગયા છે ફરી એકવાર લોકોની ચિંતામાં વધારો થયો છે અને તેની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ જેન ડોટ વનની એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાતભરમાં કોરોનાના નવા વેરિયન્ટના આધારે કેસો નોંધવામાં આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ અને સાથે જ બારસો બેડમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવી છે એટલે કે તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે બારસો બેડમાં તમામ પ્રકારના ઓક્સિજનની સાથે સાથે અલગ અલગ પ્રકારની અને વેન્ટિલેટર સહિતની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અત્યારે તો 2 20000 લિટર ની ઓક્સિજન ટેન્ક છે આપણી પાસે 5300 લિટર ઓક્સિજન જનરેટ કરી શકે એવા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ છે સાડી છસો થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર અવેલેબલ છે પાંચસો થી વધારે એન્ડ વેન્ટિલેટર છે આપણી પાસે બારસો બેડનો દરેકે દરેક બેડ છે એને ઓક્સિજન સાથે કનેક્ટ કરેલો છે એટલે કે ઓક્સિજન બેડ છે દવાઓની ઉપલબ્ધ થાય છે અને દરેકે દરેક હેલ્થકેર વર્કર ક્લાસ વન થી ક્લાસ ફોર સુધી આપણે જોઈશું તો એ બધાને રેગ્યુલર બેઝ ઉપર કોવિડના દર્દીની સારવાર માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવેલી છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલ સજ્જ છે અને તૈયાર છે અત્યારે હાલ જો દર્દી દાખલ થવાની પરિસ્થિતિમાં આવે તો આપણે એને દાખલ કરી શકીએ સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં